હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 7 એમાં ચેપ્ટર તમારું પહેલું કે વનસ્પતિમાં પોષણ. હવે એમાં ભાગ નંબર તમારો 3 છે કે પહેલીને જાણવું છે કે મચ્છર, માકડ, જૂ અને જળો જે આપણું રુધિર શોષે છે તે પણ પરોપજીવી છે, એટલે કે બીજા ઉપર આધાર રાખે છે. તો તમે એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય. હવે એવી વનસ્પતિ કોઈ સાંભળે છે કે તે શેનો ઉપયોગ કરતી હોય, તો કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય. એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરે છે, કરી શકે છે. તો કે હા, શું તે આશ્ચર્યજનક નથી? તો કે હા. આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે. આકૃતિ 1.6 અહીંયા દર્શાવેલ વનસ્પતિ જુઓ. પર્ણ એ કળસ જેવી રચનાઓમાં ફેરવાઈ જાય છે. જો આ પાંદ છે એ કેવી રચના થઈ જાય તેની? કળસ જેવી. અહીંયા જો બતાવે છે. હવે પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે તે આ, અને જે કળસના મુખનો ભાગ ખોલીને બંધ કરી દે છે. હવે આ ભાગ ખોલીને એ ઢાંકણ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. હવે કળસની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે. કીટક અંદર પ્રવેશે ને ત્યારે ઢાંકણ શું થાય છે? બંધ થાય છે. જ્યારે જીવાણુ અંદર જાય છે ત્યારે આ ઢાંકણને શું કરે છે? બંધ થઈ જાય છે. અને કીટક વાળમાં ફસાઈ જાય છે, એટલે કે તેની અંદર વાળ છે તેમાં ફસાઈ જાય છે. હવે કળસ દ્વારા પાચક ઉત્સેચકો સ્ત્રાવથી કીટકનું શું કરે છે? પાચન થાય છે. કોનાથી? તો કે ઉત્સેચકો દ્વારાથી. આ કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને શું કહે છે? કીટાહારી વનસ્પતિ કહે છે. કયું? તો કે કળસ દ્વારા પાચક ઉત્સેચકો સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે, અને આ કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને શું કહે છે? કીટાહારી વનસ્પતિ કહેવાય છે. શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય? બુજો અસમંજસમાં જો કળસ પર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે તો પછી શા માટે તે કીટકને ખાય છે? હવે પાંદ કળસ પર્ણ તો લીલું જ છે અને પ્રકાશ સંશ્લેષણ કરે તો પછી શું કામ તે કીટકોને ખાય છે, એવો બુજોનો પ્રશ્ન છે. તો જોઈએ. હવે જુઓ કે મૃતોપજીવીઓ હવે તમે શાક માર્કેટમાં મશરૂમનું પેકેટ વેચાતા જોયા હશે. તમે વર્ષા ઋતુમાં સડતા લાકડા ઉપર છત્રી અથવા ડાઘાયુક્ત પોચી રચના જોઈ હશે. તો કે હા, તે આકૃતિ 1.7માં ચાલો આપણે શોધીએ અને કે તેઓ કયા પ્રકારના પોષક તત્વો લે છે અને ક્યાંથી મેળવે છે. જો અહીંયા જુઓ કે મશરૂમના પેકેટ અને સડેલા પદાર્થ પર ઉગેલ મશરૂમ આ ઉગેલા હોય છે તે, અને આ એનું પેકેટ. હવે ભુજોને જાણવું છે કે આ સજીવ પોષણ કેવી રીતે મેળવે છે. તેઓ પાસે પ્રાણીઓ જેવું મુખ નથી. હવે એની પાસે શું છે કે મુખ નથી. તેઓ લીલી વનસ્પતિ જેવા નથી કારણ કે તેઓ હરિદ્રવ્ય ધરાવતા નથી અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકતા નથી. તો એ સુખ કઈ રીતે બનાવે છે? તો જોઈએ કે શું કીધું છે કે પ્રવૃત્તિ આપેલી છે 1.2 કે બ્રેડનો ટુકડો લો, તેને પાણી દ્વારા ભીનો કરો અને તેને હુંફાળી અને ભેજવાળી જગ્યા પર 2-3 દિવસ જ્યાં સુધી રૂવાટી જેવા ધબ્બા ના દેખાય ત્યાં સુધી રાખો. આ ધબ્બા સફેદ લીલા કથાઈ કે બીજા અન્ય રંગના પણ જોઈ શકે છે. આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર અથવા બિલોરી કાચ વડે નિહાળો, એટલે કે જુઓ. તમારી નોટબુકમાં અવલોકન નોંધો. મોટાભાગે તમને બ્રેડના ટુકડા પર રૂ જેવા તાતણા જોવા મળે છે. આ સજીવોને આપણે શું કહીએ છીએ? ફૂગ કહીએ છીએ. હવે આપણને અવલોકન કરીએ તો શું થાય છે? તો કે બ્રેડ પર સફેદ લીલા કે બદામી રંગના રૂ જેવા તાતણા જોવા મળે છે, અને એનો નિર્ણય આપણને શું મળે? તો કે વાસી બ્રેડ પર શું થાય છે? ફૂગ જોવા મળે છે. શું કામ? તે વાસી છે, પડતર છે તેના કારણે. હવે જુઓ કે જુદા પ્રકારે પોષણ મેળવે છે. તેઓ મૃત અને સડી ગયેલ પદાર્થ પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે. એ પોતાનો પાચક રસ એમાંથી મેળવે છે? તો કે મૃત અને સડી ગયેલા પદાર્થ પર, અને દ્રાવણમાં ફેરવે છે. પછી તેઓ તેમાંથી પોષક તત્વો શોષે છે. આવા પ્રકારનું પોષણ કે જેમાં મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તેને મૃતોપજીવી પોષણ કહેવાય છે. મૃતપોષી પોષણ કોને કહેવાય છે? તો કે પોષણ કે જેમાં મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય છે તેને શું કહીએ છીએ? આપણે મૃતપોષી પોષણ કહીએ છીએ. જે વનસ્પતિ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે અને તેને મૃતોપજીવી કહે છે. હવે એ વનસ્પતિ છે એ કેવું પોષણ ધરાવે છે? તો કે મૃતોપજીવી, એટલે એના કારણે એને શું કહીએ છીએ? આપણે મૃતોપજીવી પોષણ કહીએ
છે. હવે અથાણામાં અથાણા, ચામડા, કપડાં કે બીજી ઘણી વસ્તુઓ કે જે ગરમ કે હુફાળી જગ્યા પર લાંબા સમય સુધી પડી હોય તો તેના ઉપર શું થાય છે? ફૂગ ઉગે છે. તો કે હા, હવે પહેલી એ જાણવા આતુર છે કે વર્ષા ઋતુમાં તેણીના સુંદર જૂતા જે તે ખાસ પ્રસંગમાં જ પહેરતી તે ફૂગના કારણે ખરાબ થઈ ગયા. તે જાણવા ઈચ્છે છે કે વર્ષા ઋતુમાં અચાનક જ કેમ ફૂગ જોવા મળે છે. હવે જોઈએ તે